નજર સુપરફાસ્ટ ખબરો પર. અમદાવાદ જિલ્લા પંચાયતમાં રિયાલિટી ચેક કરાયું. જોવા મળ્યા અધિકારીઓના જલસા. અનેક અધિકારીઓની ચેમ્બરમાં એસી લાગેલા હતા તો ઘણા અધિકારીઓના ચેમ્બરમાં સોફા પણ જોવા મળ્યા. વર્ગ એક અને બેના કર્મચારીઓના તાગડધીના ચેમ્બર અને વાહનોમાં એસી લગાવ્યા હોવાનું સામે આવ્યું. રાજકોટ જિલ્લા પંચાયતમાં અધિકારીઓની ઓફિસમાં જોવા મળ્યા એસી. 15 દિવસમાં એસી દૂર કરવાનો આપ્યો આદેશ. વડોદરામાં ન્યૂઝ 18 ગુજરાતીનું રિયાલિટી ચેક. જિલ્લા પંચાયતમાં જોવા મળ્યા એસી. પ્રજાના પૈસે બાબુઓના જલસા. પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત વધારો. પેટ્રોલનો ભાવ 73.70 રૂપિયા પહોંચ્યો. પેટ્રોલના ભાવમાં 15 પૈસાનો વધારો, જ્યારે ડીઝલના ભાવમાં 10 પૈસાનો વધારો. ડીઝલનો ભાવ 72.10 રૂપિયાએ પહોંચ્યો. વડોદરામાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા લોકોના બજેટ પર આર્થિક અસર. પેટ્રોલમાં ભાવ 5 પૈસાના વધારો જોવા મળ્યો, જ્યારે ડીઝલના ભાવમાં 11 પૈસાનો વધારો જોવા મળ્યો. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત. કેટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં એક દિવસમાં 4 બાળકોના મોત નિપજ્યા તો 2 બાળકોની હાલત ગંભીર. તંત્ર બાળકોના મોતને રોકવામાં નિષ્ફળ. ગેસનો સિલિન્ડર લીકેજ થતા ફ્લેશ ફાયર બાદ બ્લાસ્ટ થયો. એક જ પરિવારના 3 લોકો દાઝ્યા. પતિ પત્ની અને બાળકો દાઝતા તેમને હોસ્પિટલમાં કરાયા દાખલ. સુરતના કાપડ બજારમાં પણ ભાવ વધારાની અસર. ક્રૂડ અને ડોલર ઇફેક્ટથી યાર્નનો બજાર ગરમ. પોલિએસ્ટર યાર્નના ભાવમાં 2 રૂપિયાનો વધારો. ક્રૂડ સહિતના આયાતી ઉત્પાદનોના ભાવ વધ્યા. અમદાવાદના આંગણે થયો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી રૂપાણીએ કરાવી શરૂઆત. 3,000 વિદ્યાર્થીઓ એક સાથે યોગ કરી નોંધાવ્યો રેકોર્ડ. દાદરા અને નગર હવેલીમાંથી દીપડો ઝડપાયો. મૂર્ખલ ગામે જાળીના તારમાં ફસાયો હતો દીપડો. વન વિભાગે દીપડાને પાંજરે પૂર્યો. રાજ્યમાં ઠંડીમાં ઘટાડો. ઠંડી ઘટતા લોકોને રાહત થઈ. 48 કલાક તાપમાન રહેશે યથાવત તો પવનની દિશા બદલાતા ઠંડી ઘટી, જ્યારે રાજ્યમાં ઉત્તર પૂર્વ અને પૂર્વના ફૂંકાયા પવન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા ખાતાઓની ખાલી જગ્યાની વિગતો મંગાવાઈ. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી અને બઢતીની કામગીરી હાથ ધરાશે. નિયમ કરતા વધુ સગવડો વાપરતા જિલ્લા પંચાયતના સરકારી બાબુઓ સાવધાન. 15 દિવસમાં ચેમ્બર ગાડીઓમાંથી એસી દૂર કરવાનો આદેશ. વર્ગ એક અને બેના અધિકારીઓ માટે વિકાસ કમિશનરનો આદેશ. મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત. ગુજરાત યુનિવર્સિટીમાં વિક્રમ સારાભાઈ ઇનોવેશન સેન્ટર શરૂ થશે, જેના માટે યુનિવર્સિટીએ યુનિસેફ સાથે કર્યો કરાર. યુનિવર્સિટીએ 4 વર્ષે ચૂંટણી જાહેર કરી. સેનેટની 10 અને સ્ટુડન્ટ વેલફેરની 14 બેઠક માટે 1 માર્ચે યોજાશે ચૂંટણી. સિન્ડિકેટ બેઠકમાં લેવાયો નિર્ણય. 30 થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી રાજ્યની 300 સરકારી અને 45 ગ્રાન્ટેડ સ્કૂલનું થશે ચેકિંગ. સ્કૂલોની તપાસ કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના. ધોરણ 10માં ફેબ્રુઆરી સુધી 80% હાજરી નહીં હોય તો બોર્ડની પરીક્ષા હોલ ટિકિટ નહીં મળે. ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ સ્કૂલોને પરિપત્ર આપીને માસવાર વિદ્યાર્થીઓની યાદી મંગાવી. બીઆરટીએસ રૂટમાં પ્રવેશેલા 2051 વાહન ચાલકોને ફટકારાયો દંડ. વાહન ચાલકોને કુલ 33.42 લાખનો દંડ ફટકારાયો. અકસ્માતને રોકવા અને પરિવહન ઝડપી બનાવવા કવાયત હાથ ધરાઈ. ₹125 કરોડના ખર્ચે સાબરમતી સ્ટેશનને વર્લ્ડ ક્લાસ બનાવાશે. બુલેટ ટ્રેન પણ ત્યાંથી જ ઉપડશે. રિટાયરિંગ રૂમ અને શોપિંગની સુવિધા. શિયાળામાં પણ ડેન્ગ્યુ અને ઝાડા ઉલટીના કેસ યથાવત. છેલ્લા 1.25 મહિનામાં ડેન્ગ્યુના 327 અને ઝાડા ઉલટીના 427 દર્દી દાખલ. શહેરમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ ચગાવવા પર પ્રતિબંધ. ઓનલાઈન વેચાણ અંગે સાયબર ક્રાઇમને કરાશે જાણ. 3 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી તુક્કલ પર પ્રતિબંધ. અમદાવાદના શાહીબાગમાં 10 જાન્યુઆરીએ જોબ ફેર યોજાશે, જેમાં 800 પોસ્ટ માટે ઇન્ટરવ્યુ લેવામાં આવશે. કુલ 8 થી 9 કંપની જોબ ઓફર કરશે. ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે તક. ઉત્તર ભારતમાં ધુમ્મસને પગલે અમદાવાદથી આવતી જતી 28 ફ્લાઇટ મોડી પડી, જેમાં અમદાવાદ ચંદીગઢ ફ્લાઇટ 4 કલાક મોડી પડી. 20 ફેબ્રુઆરીથી હૈદરાબાદ અને જેદ્દાહ માટે નોનસ્ટોપ ફ્લાઇટ થશે શરૂ. અમદાવાદથી જેદ્દાહનું ભાડું 10,895, જ્યારે હૈદરાબાદના 2,732 રૂપિયા. ખેડૂતોના આંદોલન અને ન્યૂઝ 18નો પડઘો પડ્યો. ભાદર 1 ડેમમાંથી પિયત માટે પાણી છોડાયું. અગાઉ ધોરાજીના ફરણી ગામના ખેડૂતોએ પિયત માટે કર્યું હતું આંદોલન. જેતપુર, ધોરાજી, ઉપલેટા, જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને લાભ મળશે. અરવલ્લીના મોડાસામાં યુવતીના મોત મામલે અડધી રાત્રે નાટકીય વળાંક આવ્યો. રાત્રે લખાવેલી ફરિયાદ હવે માન્ય નહીં ગણાય. પરિવારની માગણી મુજબ ફરિયાદ લેવાની માંગ. ફરિયાદ ન નોંધાય તો ઉપવાસની કરી ચીમકી. મોડાસા બંધ પાડવાની પણ ઉચ્ચારવામાં આવી ચીમકી તો કેવલસિંહ રાઠોડે એસપી મયુરસિંહ પાટીલને જાહેરમાં ખખડાવ્યા, જ્યારે જિલ્લામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો.
175 કરોડના ડ્રગ્સ ઝડપાવાના મામલામાં આરોપીઓએ મોટો ખુલાસો કર્યો. ડિસેમ્બરમાં પાકિસ્તાનથી મોકલાયું હતું ડ્રગ્સ, જખૌથી દિલ્હી મારફતે રશિયા અને નેધરલેન્ડ મોકલવાનો હતો પ્લાન. ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ. પાકિસ્તાનથી આવેલા ડ્રગ્સના 35 પેકેટ સહિત 5 ડ્રગ માફિયાઓની ધરપકડ કરતી ભારતીય સુરક્ષા એજન્સી, ભારતીય કોસ્ટગાર્ડ, ગુજરાત ETS અને SOG ભુજનું સંયુક્ત ઓપરેશન. આણંદ જિલ્લામાં નકલી સર્ટિફિકેટ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું. પોલીસે નકલી કૌભાંડમાં 4 લોકોની ધરપકડ કરી. આ રેડમાં પોલીસે લેપટોપ સહિતની સામગ્રી પણ કબજે લીધી. જેએનયુમાં થયેલી હિંસક ઘટનાના વિરોધને લઈને જાદવપુર યુનિવર્સિટીમાં પણ પ્રદર્શન થયું, જ્યાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. કોલકાતામાં લેફ્ટ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં ગેસ લીકેજ થતા 2 મજૂરોના મોત થયા. સ્પંજ આયર્નની કંપનીમાં ગેસ લીક થતા સુંદરગઢ જિલ્લાના 2 વ્યક્તિઓના મોત થયા. પોલીસે તપાસ હાથ ધરી. હવામાન વિભાગે ઉત્તરાખંડમાં આગામી 3 દિવસ સુધી ભારે હિમવર્ષાની ચેતવણી જાહેર કરી. અવલીમાં ભારે બરફવર્ષાથી તાપમાનનો પારો નીચે ગગડ્યો, જેના કારણે લોકોની મુશ્કેલીઓ વધી તો સહેલાણીઓના ચહેરા પર ખુશી વ્યક્ત થઈ. અવલીમાં 3 થી 4 ફૂટ સુધી બરફ પડતા ઠેર ઠેર બરફની ચાદર છવાયેલી જોવા મળી, તો ચમોલી અને ઉત્તરકાશીના પહાડી વિસ્તારોમાં પણ ભારે હિમવર્ષા થઈ, તો ગામમાં કેટલાક બાળકો બરફમાં મસ્તી કરતા જોવા મળ્યા. ઉત્તરાખંડના 4 ધામ પહેલાથી જ બરફથી ઢંકાયેલા, તો ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થતા રસ્તાઓ અને મકાનો પર સફેદ ચાદર ઢંકાયેલી જોવા મળી, જ્યારે આગામી સમયમાં મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી લોકોને પરેશાન કરશે. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં ભારે હિમવર્ષા થતા પારો -25 ડિગ્રી સુધી પહોંચી ગયો, તો ચંદ્રભાગા નદી જામી જતા પાણી બરફમાં પરિવર્તિત થઈ ગયું. નદીનો 80% થી વધુનો ભાગ થીજી ગયો. હાડ થીજાવી દેતી ઠંડીને કારણે લોકોની રોજિંદી ક્રિયાઓમાં પણ પડી રહી છે મુશ્કેલીઓ. વિસ્તારના સપ્લાય થનારા પાણીની પાઇપો જામી ગઈ, જેના કારણે સ્થાનિકોને પાણીમાંથી ભારે સમસ્યા ઉભી થઈ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આ સિઝનની પહેલી હિમવર્ષા થતા ઠંડીમાં વધારો થયો, તો લોકો છત્રીઓ લઈને ઘરની બહાર નીકળવા મજબૂર બન્યા, તો આગામી 12 કલાક સુધી લોકોની પરેશાની વધે તેવી સંભાવના. હિમાચલ પ્રદેશના શિમલાના વાતાવરણમાં પલટો આવ્યો. શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વરસાદના કારણે સ્થાનિકોને ભારે હાલાકી. મનાલીમાં તાજી બરફવર્ષા. બરફવર્ષાને કારણે પ્રવાસીઓએ બરફવર્ષાનો લીધો આનંદ. મનાલીના મોલ રોડ પર પર્યટકોએ બરફવર્ષા વચ્ચે ખરીદીનો આનંદ માણ્યો. કુલ્લુમાં ભારે વરસાદ બાદ ટ્રાફિક જામની સમસ્યા સામે આવી. બરફવર્ષાને પગલે મનાલી સોલોંગ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા. ટ્રાફિક જામને કારણે લોકોને ભારે હાલાકી. પૂંછમાં ભારે બરફવર્ષાનો માહોલ. ભારે બરફવર્ષાને કારણે ઠંડીના પ્રમાણમાં વધારો થયો. ઠંડીથી આસપાસ રહેતા લોકોના હાલ બેહાલ. લોકોને ઘરની બહાર નીકળવાનું ટાળ્યું. પૂંછમાં બરફવર્ષાને કારણે ઠંડીમાં વધારો. પર્યટકોએ બરફવર્ષાની માણી મજા, સાથે ઠંડીમાં મેગીની પણ માણી મજા. નરકોંડામાં ભારે બરફવર્ષા થઈ. બરફવર્ષાને કારણે સમગ્ર શહેર પર બરફની ચાદર જોવા મળી. રોડ રસ્તા પર પણ જામી બરફની ચાદર. ઝાડ પર પણ બરફના થર જામ્યા. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા. ભારે બરફવર્ષાને કારણે જમ્મુ શ્રીનગર હાઈવે બંધ. રોડ રસ્તા પર બરફ જામવાના કારણે રસ્તો બંધ. તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી હાથ ધરાઈ. હિમાચલ પ્રદેશના ઉપરી વિસ્તારોમાં ભારે હિમવર્ષાને કારણે લોકોની પરેશાની વધી ગઈ. બરફ પડતા ઝાડ અને સડકો સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ, તો શિમલામાં પણ હિમવર્ષા થતા તાપમાન નીચું ગયું. યુપીના કેટલાય શહેરોમાં ધુમ્મસના કારણે ટ્રેનોની રફતાર પર બ્રેક લાગી ગઈ, જેના કારણે યાત્રીઓની પરેશાની વધી ગઈ. કેટલી ટ્રેનો 12 થી 19 કલાક સુધી લેટ પડવાને કારણે યાત્રીઓને ભારે મુશ્કેલી પડી. પશ્ચિમ બંગાળના વર્ધમાન બુર્ધવાન યુનિવર્સિટી પ્રોફેસર અને ટીચિંગ સ્ટાફનું વિરોધ પ્રદર્શન. બેનર અને સૂત્રોચ્ચાર સાથે કાઢ્યો ધિક્કાર જુલુસ. પશ્ચિમ બંગાળના હુગલીમાં બીજેપી સમર્થકોની પોલીસ સાથે ઘર્ષણ થયું. બીજેપી સમર્થકો હુગલીના સાંસદ લોકેટ ચેટર્જીની આગેવાનીમાં એક કાર્યક્રમમાં સામેલ થવા પહોંચ્યા, પરંતુ તેઓને રસ્તામાં જ રોકી દેવાતા હંગામો થયો. CAAના સમર્થનમાં બીજેપીની રેલી. જાલદા શહેરમાં નીકળતા જુલુસ દરમિયાન પોલીસ સાથે થયેલી ઝડપમાં ભાજપના કાર્યકર્તાઓ પણ ઘાયલ થયા. CAAના સમર્થનમાં મુખ્યમંત્રીનું પુતળું સળગાવવાનો કાર્યક્રમ હતો. રોહતકમાં મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં 2 જૂથ વચ્ચે અથડામણ. જૂથ અથડામણને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. વિદ્યાર્થીઓએ પૂતળા દહન કર્યું. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં વિરોધના કારણે એક મદ્રેસામાં CAA કાયદા પર થનારા કાર્યક્રમને બીજેપીએ રદ કરવો પડ્યો. CAA પર ભ્રમ દૂર કરવા માટે બીજેપી દેશભરમાં જાગૃતતા અભિયાન ચલાવી રહી છે.
બિહારના મુજફ્ફરપુરમાં મેડિકલ કોલેજના છાત્ર છાત્રાઓએ પરીક્ષા કેન્દ્ર બદલવાની માંગણી પર હંગામો કર્યો, જેના કારણે મેડિકલ કોલેજની ઇમરજન્સી સેવાઓ પણ ઠપ્પ થઈ ગઈ. પ્રદર્શનકારીઓએ ચેતવણી આપી કે પરીક્ષા કેન્દ્ર નહીં બદલાય તો આંદોલન કરાશે. ઉત્તરાખંડના રૂડકીમાં એક કોલેજમાં છાત્રના બે જૂથો બાખડ્યા. એક જૂથના છાત્રોએ બીજા જૂથના છાત્રને માર માર્યો તો પોલીસ કેમ્પસની અંદર પહોંચી બંને જૂથોને શાંત કરાવ્યા હતા. હરિયાણાના પાનીપતમાં એક કપડાની મિલમાં આગ લાગતા કરોડોના નુકસાનની આશંકા. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. 22 જેટલી ફાયર બ્રિગેડની ગાડીઓએ સ્થળ પર પહોંચી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. બિહારના મોતિહારીમાં એક નર્સિંગ હોમમાં ગર્ભવતી મહિલાના મોત બાદ પરિવારજનોએ હંગામો કર્યો અને તોડફોડ કરી. મહિલાના પેટ દર્દની ફરિયાદ બાદ ભરતી કરાવાઈ હતી. ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ સહિત રાજ્યના મોટા શહેરોમાં પોલીસની કમાન એસપીના સ્થાને કમિશનરને સોંપવાની તૈયારી કરાઈ, જેનું એલાન રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ 26 જાન્યુઆરીએ કરી શકે છે. રાજ્યના ગૃહમંત્રીએ પણ તેને લાગુ કરવાના સંકેત આપ્યા. ચંદીગઢમાં એસએફઆઈ, એઆઈએસએફ, એએસએ અને એઆઈએસએ અને એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું. જેએનયુમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના વિરોધમાં પ્રદર્શન કર્યું. ચેન્નઈમાં મદ્રાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં રોષ. જીએનયુમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો પર થયેલા હુમલાને લઈને મદ્રાસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો. બંધ પાડીને વિરોધ નોંધાવ્યો. મુંબઈમાં જીએનયુ વિદ્યાર્થીઓ પર થયેલા હુમલાના વિરોધમાં ચાલેલા પ્રદર્શનને બોલીવુડ કલાકારોએ પણ આપ્યું સમર્થન. ગેટવે ઓફ ઇન્ડિયા પર ચાલી રહેલા પ્રદર્શનમાં વિશાલ દદલાની અને અનુરાગ કશ્યપે આપ્યું સમર્થન. નિર્ભયા કેસમાં દોષીઓની વિરુદ્ધ ડેથ વોરંટ જાહેર કરવા પર આજે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી. ગત સુનાવણીમાં કોર્ટે તમામ દોષિતોને પોતાની કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવા પર 7 દિવસનો સમય આપ્યો, જે હવે સમાપ્ત થઈ ગયો. દેશના મોટા કારોબારીઓને મળ્યા પીએમ મોદી. આપ્યો વિકાસનો વિશ્વાસ. મોદીએ કહ્યું, કેટલાક લોકો ભ્રષ્ટાચારની વિરુદ્ધ સરકારી ચળવળના નામે ઉદ્યોગપતિઓને ડરાવી રહ્યા છે. પાકિસ્તાનથી થનારી ફાયરિંગ અને ઘૂસણખોરો સાથે લડવા ભારતીય સેનાનો અભ્યાસ. આતંકીઓની ઘૂસણખોરીને નાકામ કરવા માટે ભારતીય જવાનો કંટ્રોલ રૂમમાં બેસી પાકિસ્તાનની દરેક હરકત પર રાખી રહ્યા છે નજર. યુપીના હરદોઈમાં બે ટ્રકોની વચ્ચે થયેલી ટક્કરમાં ડ્રાઈવરનો જીવ માંડ માંડ બચ્યો. ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. અકસ્માતમાં ટ્રકમાં રહેલા લોકોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા. ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર ઇજાગ્રસ્ત બન્યા. તેહરીમાં વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કર્યું. કૂતરાનું મારણ કરવા પાછળ પડેલો દીપડો રૂમમાં પુરાયો. બાદમાં દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. વિશાખાપટ્ટનમમાં દુષ્કર્મનો વધુ એક કિસ્સો સામે આવ્યો. 68 વર્ષીય આધેડ પર 27 વર્ષીય યુવકે આચર્યું દુષ્કર્મ. ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવી. પોલીસે આરોપીની કરી ધરપકડ. પોતાના સૈનિક કમાન્ડર કાસિમના તાબૂતને જોઈ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામનેઈ પોતાના આંસુઓને રોકી ના શક્યો. માતમના આ માહોલ વચ્ચે ઈરાને અમેરિકાને એકવાર ફરી અંજામ ભોગવવાની ચેતવણી આપી. ચીનના હાર્વિન શહેરમાં ઇન્ટરનેશનલ આઈસ એન્ડ સ્નો ફેસ્ટિવલની શરૂઆત થઈ. બરફના આ થીમ પાર્કને તૈયાર કરવામાં 10,000 કલાકારોએ 15 દિવસની મહેનત કરી. આ થીમ પાર્કને ખૂબસૂરત રોશનીથી પણ શણગારવામાં આવ્યો. આ થીમ પાર્કમાં કેટલી ઊંચી ઇમારતો અને મહેલ બનાવાયા. આ સિવાય કલાકૃતિઓ પણ બનાવાઈ. થીમ પાર્ક માટે નજીકની જ નદીમાં જામેલો બરફ લવાયો, જેને ટુકડા કરીને બાદમાં આકાર આપવામાં આવ્યો. કલાકારોએ -20 ડિગ્રીમાં કામ કર્યું. ઇઝરાયેલના તેલ અવિવ શહેરમાં કેટલાક કલાકોમાં પડેલા મુશળધાર વરસાદે તારાજી સર્જી. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સડકો નદીઓમાં પરિવર્તિત થઈ ગઈ. કેટલી ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ. તેલ અવિવ શહેરના બીજા ભાગમાં પણ પાણીના તેજ વહેણને કારણે કેટલી ગાડીઓ અને સડક કિનારે લાગેલા કચરાની પેટીઓ વહેવા લાગી. એક રેસ્ટોરન્ટમાં પાણી ઘૂસી જતા કેટલાય લોકો બહાર નીકળવાની રાહ જોતા જોવા મળ્યા. દક્ષિણ કંબોડિયામાં 7 માળની ઇમારત પડતા 26 લોકોના મોત નિપજ્યા. દુર્ઘટના સમયે ઇમારતમાં કામ ચાલતું હતું, જેના કારણે કેટલાય મજૂરો કાટમાળમાં દબાઈ ગયા. તો રેસ્ક્યુ ટીમે 23 લોકોને બહાર કાઢ્યા હતા. બિલ્ડિંગના માલિકની ધરપકડ કરાઈ. જાપાનની રાજધાની ટોકિયોમાં રોબોટિક શ્વાનો માટે એક કેફે શરૂ કરાયું છે, જેમાં કેફેમાં રોબોટિક શ્વાનો અને તેમના માલિકો માટે કેટલાય પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. શ્વાન જેવા દેખાતા આ રોબોટને સોની કંપનીએ બનાવ્યા છે. કેન્યાના લામુમાં એક અમેરિકી સૈન્ય ઠેકાણા પર આતંકીઓએ હુમલો કર્યો. આતંકી સંગઠન અલ શબાબે આ હુમલાને અંજામ આપ્યો. આ હુમલામાં અમેરિકી સૈનિક સહિત 3 લોકોના મોત. હુમલા બાદ તુરંત અમેરિકી અને કેન્યાની સેનાએ પણ વળતો જવાબ આપ્યો. અમેરિકાના પેન્સિલ્વેનિયામાં એક સડક દુર્ઘટનામાં 5 લોકોના મોત. યાત્રીઓથી ભરેલી એક બસ બેકાબુ બની જતા ઊંચા પહાડ પરથી નીચે પટકાઈ.
જેના કારણે ત્રણ જેટલા ટ્રક અને એક કાર પણ તેની ચપેટમાં આવી ગયા. રૂસના વ્લાદિવોસ્તોકમાં દરિયા કિનારે જામેલા બરફના મોટા ભાગ પર પાર્ક 45 ગાડીઓ ડૂબી ગઈ. તમામ ગાડીઓએ માછીમારોની જેઓ સમુદ્રમાં માછલીઓ પકડવા ગયા હતા. કેટલીક ગાડીઓ ઊંડી ખીણમાં સમાઈ ગઈ. તમામ ગાડીઓને બહાર કાઢવામાં આવી. તીડના આક્રમણ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે થઈ વિડીયો કોન્ફરન્સ. કૃષિ વિભાગના સેક્રેટરીની અધ્યક્ષતામાં બેઠક. રાજ્યમાં તીડનો સફાયો કરાયો હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો. હજુ કેન્દ્રની 5 ટીમ તીડ નિયંત્રણ માટે રખાઈ. સરકારી હોસ્પિટલમાં બાળકોના મોતના મામલે ભાજપ એમપીએ આરોગ્યમંત્રીને પત્ર લખ્યો. પોરબંદરના સાંસદ રમેશ ધડુકે લખ્યો પત્ર. માધવપુરાના ઘેડ વિસ્તારમાં એમ્બ્યુલન્સ સેવા ખોરવાયાની કરી રજૂઆત. ઇમરજન્સી કેસમાં તકલીફ પડતી હોવાની કરી રજૂઆત. રાજ્યમાં બાળકોના ચિંતાજનક મોત મામલે પરેશ ધાનાણીના પ્રહાર. કહ્યું સરકારી દવાખાનું થયું ખાનગીકરણ. સીએમના શહેરમાં જ આંકડા જ સૌથી વધુ ચિંતાજનક. તો ધાનાણીએ કહ્યું વર્ગ 3 અને વર્ગ 4ની 34,000 જેટલી જગ્યાઓ પડી છે ખાલી. રાજકોટ સિવિલમાં બાળકોના મોતનો સિલસિલો યથાવત. જાન્યુઆરી માસમાં 5 દિવસમાં 13 બાળકોના મોત. ડિસેમ્બરમાં 111 બાળકોના થયા હતા મોત. જામનગરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં એક વર્ષમાં 435 નવજાત શિશુઓના મોત થયાનો આંકડો જાહેર કરાયો. જીજી હોસ્પિટલના ઇન્ચાર્જ અધિક્ષક અને પેડિયાટ્રિક વિભાગના વડાએ આપી સત્તાવાર માહિતી. મૃત બાળકોમાં ઓછા વજનવાળા બાળકોની સંખ્યા વધારે. ગોધરા સિવિલ હોસ્પિટલમાં નવજાતનું સારવાર દરમિયાન થયું મોત. લુણાવાડાના બાળકની ઇમરજન્સી વોર્ડમાં ચાલી રહી હતી સારવાર. અધૂરા માસમાં જન્મ થતાં ચાલી રહી હતી સારવાર. પંચમહાલની ગોધરા સિવિલમાં ડિસેમ્બર માસમાં 1-5 વર્ષની આયુના 11 બાળકોના મોત અને 28 દિવસની વયના 19 શિશુના થયા મોત. તો એપ્રિલથી ડિસેમ્બર સુધીમાં 169 નવજાત શિશુના થયા મોત. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જેતપુરમાં લલિત વસોયા, લલિત કગથરા અને ઋત્વિક મકવાણા સાથે કરી ચર્ચા. જેતપુર બેઠક જીતવા અંગે કરી ચર્ચા. આવનારી વિધાનસભાની ચૂંટણી માટે કામે લાગી જવા કર્યું આહવાન. સુરતમાં ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી સામે કચરાપેટીની ખરીદીમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આરોપ. 3.80 કરોડના ખર્ચે ખરીદાઈ કચરાપેટી. ભાજપના જ ધારાસભ્યનો ભાજપ શાસિત મનપાના અધિકારી સામે આરોપ. વલસાડના વાપીના દરિયા કિનારે માછીમારી થતી હોવાથી દરિયા કિનારે અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય. ગામના લોકો જાતે જ દરિયા કિનારાની કરી સફાઈ. આમ તેઓ મહિનામાં 2 વાર કરે છે સાફ સફાઈ. ભાવનગરમાં 40 વર્ષ જૂના શોપિંગ સેન્ટરનો વિવાદ વકર્યો. મનપાની સાધારણ સભામાં શોપિંગ સેન્ટર કોનું છે તેની જાણ ખુદ કોર્પોરેશનને ન હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો. ત્યારે વિપક્ષે પૂછેલા પ્રશ્ન બાદ સાધારણ સભામાં થયો હોબાળો. અમરેલીમાં ગાંધીજીની પ્રતિમા ખંડિત કરવાના મામલે એએસપીએ લીધી જાણવાજોગ ફરિયાદ. માટી ભરવાના ટ્રેક્ટરથી પ્રતિમા તૂટી. એફએસએલની તપાસમાં થયો ખુલાસો. મજૂરોના મોબાઈલમાંથી મળી ઓડિયો ક્લિપ. ઘટના બાદ ક્રાઇમ સીન રીક્રિએટ કરાયો. અમરેલીના જાડિયામાં સ્કૂલને કરાઈ તાળાબંધી. 250 વિદ્યાર્થીઓએ શિક્ષણ કાર્યનો બહિષ્કાર કર્યો. 500 લોકોએ સ્કૂલને કરી તાળાબંધી. મુખ્ય શિક્ષકની બદલીનો વિરોધ. શિક્ષકની બદલી રોકવાની સ્થાનિકોએ કરી માંગ. જૂનાગઢના કેશોદમાં એનએસવાયની ટીમ શહેરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસ પર હાથ ધર્યું સરપ્રાઇઝ ચેકિંગ. ફુવારા ચોકમાં ચાલતા એ પ્લસ ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફટીની મંજૂરીનું સર્ટિફિકેટ ન મળતા હોબાળો મચાવ્યો. બનાસકાંઠાના ઇકબાલગઢમાં ફૂડ વિભાગના દરોડા. કરિયાણાની દુકાનો અને મીઠાઈની દુકાનોમાં કર્યા દરોડા. શંકાસ્પદ તેલ, મીઠાઈ અને મરચાના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા. ફૂડ વિભાગના દરોડાથી અન્ય દુકાનદારો દુકાનો બંધ કરીને થયા રવાના. સુરતમાં ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે સેન્ટર ફાળવણીને લઈને ખાનગી શાળાના સંચાલકોએ વિરોધ નોંધાવ્યો. સેન્ટર ફાળવવાના મુદ્દે સરકારના પરિપત્રને લઈને જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદનપત્ર આપી નોંધાવ્યો વિરોધ. દિલ્હીમાં જેએનયુમાં થયેલી હિંસાના વિરોધમાં આઈઆઈએમએ ખાતે વિદ્યાર્થીઓ અને અન્ય સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું. તો વિદ્યાર્થીઓના વિરોધનો એબીવીપીએ કર્યો વિરોધ. પોલીસે 3 એબીવીપી વિદ્યાર્થીઓની કરી અટકાયત. અમદાવાદમાં સીએએના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની કરાઈ અટકાયત. શહેરના આઈઆઈએમ પાસે વિદ્યાર્થીઓ સીએએના સમર્થન માટે ભેગા થયા હતા. જોકે મંજૂરી વગર પ્રદર્શન કરતા પોલીસે 10 દેખાવકારોની અટકાયત કરી. મહેસાણાના વડનગરમાં સીએએના સમર્થનમાં ભાજપની યોજાઈ રેલી. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા રેલીમાં જોડાયા અને સીએએનું સમર્થન કર્યું. સીએએને ગણાવ્યો નાગરિકતા દેનારો કાયદો. અમદાવાદમાં પાકિસ્તાનમાં ગુરુદ્વારા પર થયેલા હુમલા મામલે મુસ્લિમ સમાજે ગુરુદ્વારામાં જઈ શીખ અગ્રણીઓ સાથે કરી મુલાકાત. બંને સમાજના લોકોએ ઘટનાની ભારોભાર નિંદા કરી. રાજ્યના ખેડૂતોને સતાવનારી ખાતરની અછતની સમસ્યાનો અંત આવશે. રાજ્ય સરકારે મગાવેલો ખાતરનો જથ્થો અમદાવાદ કાલુપુર સ્ટેશને પહોંચ્યા બાદ ખાતરના જથ્થાને અલગ અલગ જિલ્લામાં મોકલાશે.
રાજ્યભરમાં સિંગતેલના ભાવ ઉચકાયા તો જૂનાગઢના ખેડૂતે પૂરતા ભાવ ન મળતા હોવાની વ્યક્ત કરી વ્યથા. ખેડૂતોને કપાસ મગફળીના પૂરતા ભાવ ન મળતા હોવાની દલીલ. ખુલ્લા બજારમાં 700-800 રૂપિયા વેચાય છે મગફળી. મોરબીના હળવદ તાલુકામાં માઇનોર કેનાલનું પાણી જાણ કર્યા વગર છોડીને મૂકવામાં આવતા ખેતરોમાં ઉભા પાકમાં આ પાણી ફરી વળ્યા. ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું. ઘઉં જીરું સહિતના રવિ પાકને મોટું નુકસાન. મોરબીના હળવદમાં રણમાં ઘૂસ્યા નર્મદાના પાણી. નર્મદાના પાણીના કારણે અગરિયાઓનું મીઠું ધોવાયું. 18 મીઠાના પાટા પર અસર. 50થી વધારે મીઠા પકવતા પરિવારને થઈ અસર. ચોમાસા દરમિયાન હરણ નદીમાં ભારે પૂર આવતા ખેડૂતોને થયું નુકસાન. આજ દિન સુધી ખેડૂતોને વળતર ન મળતા ખેડૂતોને મોટું નુકસાન. ખેતરની હાલત હજુ પણ જેમની તેમ. મોરબીના હળવદમાં યુરિયા ખાતરની અછત. 2 દિવસથી ડેપોમાં ખાતર ન મળતા ખેડૂતો પરેશાન. ખેડૂતોને માત્ર 2 બોરી જ ખાતર મળે છે. નવસારીમાં જાનવરોથી પાકના રક્ષણ માટે ખેડૂતો અવનવા પ્રયોગ કરી રહ્યા છે. ખેડૂતે ભાજપના ચૂંટણી ચિહ્નવાળી કેસરી સાડી ખેતરની ફરતે બાંધીને પાકને કવર કરતો હોય એવો વિડીયો વાયરલ કર્યો. વડોદરામાં છૂટક રિટેલ તેલ બજારમાં પણ 90 રૂપિયા 120-150 સુધીનો તોતિંગ વધારો જોવા મળ્યો. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. 2 મહિનામાં સિંગતેલના ભાવ ભડકે બળતા આર્થિક બજેટ ડામાડોળ થયું. અમદાવાદમાં સિંગતેલમાં 90 રૂપિયા 120-300 રૂપિયા સુધીનો વધારો. અમદાવાદમાં સિંગતેલનો 15 લીટર ડબ્બાનો ભાવ 2020 થયો. દિવાળી સમયે જે પામ તેલ 900 રૂપિયામાં મળતું હતું તેના ભાવ 1500 રૂપિયા થયા. રાજકોટમાં ગૃહિણીઓ માટે સારા સમાચાર. અમદાવાદ વડોદરામાં જ્યારે સિંગતેલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે ત્યારે રાજકોટમાં સિંગતેલના ભાવ ઘટ્યા. ડબ્બાનો ભાવ 2000 રૂપિયાથી 1970થી 1930 થયા. આણંદમાં તળાવની જગ્યા ફાળવણી મુદ્દે હાઈકોર્ટમાં કરાઈ જાહેર હિતની અરજી. કલેક્ટરને આવેદનપત્ર આપવા છતાં ધ્યાન આપતા નથી જેથી હાઈકોર્ટમાં અરજી થઈ. આ મામલે વધુ સુનાવણી 15 જાન્યુઆરીએ હાથ ધરાશે. જીપીએસસી 2020ની પરીક્ષાઓ જૂનથી લેવામાં આવશે. ચાલુ વર્ષે પરીક્ષા ટાઈમ ટેબલમાં મોડું થવાની શક્યતા. ટૂંકમાં પરીક્ષા અંગેની કરાશે જાહેરાત. રેલવેમાં ધોરણ 10 અને આઈટીઆઈ પાસ માટે 2562 જગ્યાઓ ખાલી. અરજી કરવાની છેલ્લી તારીખ 22 જાન્યુઆરી રાખવામાં આવી. અરજી ફી 100 રૂપિયા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની 10 જાન્યુઆરી સુધીની ઓનલાઈન ટિકિટ બુક. ટેન્ટ સિટી અને હોટેલમાં રોકાયેલા પ્રવાસીઓને પણ યુનિટીની ટિકિટ ન મળતા પ્રવાસીઓમાં ભારે રોષ. અમરેલીના સાવરકુંડલાના ભોકરવા ગામે જોવા મળ્યા સિંહના આંટા ફેરા. સિંહના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા. ગામની આસપાસ રોજ સિંહ મારણ કરીને જતો હોવાનું ગામ લોકોએ જણાવ્યું. રાજકોટ મહાનગરપાલિકાએ હાથ ધર્યો નવતર પ્રયોગ. પ્રથમવાર વોર્ડ નંબર 6માં આવાસ યોજનાની છત પર પવનચક્કી મૂકવામાં આવી જેનાથી 24 કલાક ઉત્પન્ન કરી શકાશે વીજળી. 24 કલાક ચાલે તો વાર્ષિક 10,000 યુનિટ મળશે ઉર્જા. સાણંદમાં યુવતીની હાથપગ બાંધેલી હાલતમાં લાશ મળી આવી. તેલાવના કેનાલમાંથી લાશ મળી. મૃતક યુવતી બોપલની હોવાની આશંકા. મૃતક અંગે રહસ્ય હજુ અકબંધ છે. પોલીસે હાથ ધરી તપાસ. અને હવે એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે. જીએનયુમાં થયેલી હિંસાના પડઘા અમદાવાદમાં પણ પડ્યા છે. પાલડી એબીવીપીના કાર્યાલય ખાતે એનએસયુઆઈએ હાલ તો વિરોધ નોંધાવ્યો છે અને પોલીસનો બંદોબસ્ત હાલ ગોઠવાયો છે. પાલડી એબીવીપીના કાર્યાલય ખાતે એનએસયુઆઈનો વિરોધ. એબીવીપીના કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું છે. એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડના પ્રયાસનો આરોપ લાગ્યો છે. તો જીએનયુમાં દિલ્હીમાં જે હિંસા થઈ હતી વિદ્યાર્થીઓને લઈને અને એ મામલો ખૂબ જ ગરમાયો હતો ત્યારે તેના પડઘા હવે અમદાવાદના પાલડીમાં પડ્યા. એબીવીપીના કાર્યાલય ખાતે એનએસયુઆઈ વિરોધ કરવા માટે તેના જે વિદ્યાર્થી પાક છે એનએસયુઆઈ તેના કાર્યકર્તાઓ પહોંચ્યા. એબીવીપીના કાર્યાલય ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું. એનએસયુઆઈના કાર્યકર્તાઓ પર તોડફોડનો પ્રયાસ કરવાનો આરોપ લાગ્યો છે. તો જીએનયુમાં જે રીતે બવાલ થઈ હતી, હિંસા થઈ હતી અને આ સમગ્ર મામલે કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કરતા તપાસના આદેશ આપ્યા હતા અને હિંસાની નિંદા કરી હતી ત્યારે તેના પડઘા હવે અમદાવાદના પાલડીમાં પણ પડ્યા. એબીવીપીના કાર્યાલય ખાતે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ કરવા પહોંચી ગયા. એબીવીપીના કાર્યાલય ખાતે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. એબીવીપી અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. એનએસયુઆઈના કાર્યકરો પર તોડફોડ કરવાનો આરોપ પણ લગાવ્યો છે એબીવીપી દ્વારા. ત્યારે હવે જોવાનું છે કે પોલીસ કયા પ્રકારે અહીંયા પગલાં ભરી રહી છે અને આ પ્રકારે કોઈ પણ હિંસા ન થવી જોઈએ. એનએસયુઆઈ હોય કે એબીવીપી હોય, પરંતુ આ રીતે દેખાવો કરવા અને એ પણ જીએનયુ મામલાને લઈને હિંસા જે થઈ છે તેની તમામ લોકોએ નિંદા કરી છે, તમામ પાર્ટીના નેતાઓએ નિંદા કરી છે. ત્યારે આ પ્રકારે હિંસા ન કરવી જોઈએ.
હાલ ભાજપના જે નેતા ઋત્વિજ પટેલ આપણી સાથે જોડાયા છે. ઋત્વિજભાઈ, આપને પૂછવા માંગીશું કે આ જે પાલડી એબીવીપીના કાર્યાલય ખાતે એનએસવાઈના જે કાર્યકર્તાઓ પહોંચ્યા વિરોધ કરવા માટે, ઘર્ષણ થવા પાછળનું કારણ શું હતું? અમે પહેલા તો મીડિયા અને પોલીસ મિત્રોનો આભાર માનીએ છીએ કે આ ઘર્ષણ ક્ષણિકત રહ્યું, લાંબો સમય ન રહ્યું. અને અમારા જ્યારે ખબર પડી મીડિયાના માધ્યમથી કે આજે સવારે કે જ્યારે એનએસયુઆઈના કાર્યકર્તાઓ એબીપી કાર્યાલય પર આવવાના છે અને એમણે હુમલાનો પ્રયાસ કર્યો, ત્યારે વિદ્યાર્થી જૂથો વચ્ચે થોડી ઝડપ થઈ, પરંતુ વડીલોને મચમાં પડીને એમને શાંતિ રાખાવતા અત્યારે મામલો શાંત પડ્યો છે. પરંતુ કોઈ પણ પરિસ્થિતિમાં હિંસાને સ્થાન હોતું નથી, એટલે હું આ ઘટનાને વખોડું છું અને હું મીડિયા અને પોલીસ મિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. જી આભાર ઋત્વિજભાઈ જોડાવા બદલ.